વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વલસાડ ખાતે રેલવેના કોચમાં ફાંસો ખાઈ આપઘાત કરનાર યુવતી સાથે વડોદરામાં બનેલ ગંભીર બનાવની જાણ નહીં કરી માહિતી છુપાવવા બાબતમાં ઓએસએસ સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો. નવસારીની વિદ્યાર્થીની પર વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડમાં ગેંગ રેપ બાદ વલસાડમાં ગુજરાત ક્વીનમાં કરેલા આપઘાત પ્રકરણમાં ઘણા એક ઉપરાંત દિવસો વીતી ગયા છે ત્યારે મરણ જનાર યુવતી ઓએસએસ સંસ્થામાં છેલ્લા બે વર્ષથી કામ કરતી હતી. આ યુવતી સાથે વેક્સિન ગ્રાઉન્ડમાં સામૂહિક બળાત્કાર થયો હોવાની જાણ સંસ્થાના ટ્રસ્ટી પ્રીતિબેન સંજીવ શાહ તથા તેમના પતિ સંજીવ શાહને કરી હતી અને સંસ્થામાં સાથે કામ કરતી અન્ય યુવતીઓને પણ કરી હતી. આવા ગંભીર પ્રકારના બનાવની જાણ ઓએસએસ સંસ્થાના ટ્રસ્ટીઓને હોવા છતાં સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ કે ટ્રસ્ટીઓ આવો ગંભીર પ્રકારનો કોગ્નિઝેબલ ગુનો બન્યો હોવાની માહિતી છુપાવી છે, જેથી વૈષ્ણવી મહેન્દ્રભાઈ ટાપરિયા, સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિબેન, સંજીવ કનૈયાલાલ શાહ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે અને ઓએસએસ સંસ્થાનું રજિસ્ટ્રેશન રદ કરવાની પણ કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવશે.